जय मित्रों, जय भारत, जय गरवी गुजरात। मयूर राजपुरा चैनल में तमारू हार्दिक स्वागत छे। सत्य में जयते मित्रों, मारो एक लक्ष्य है, वीडियो अंत लगी जो जेथी तमने संपूर्ण माहिती मळे। मारा बधाय मित्रों जागृत बने, होशियार बने, स्मार्ट बॉय बने। मित्रों तमारे स्मार्ट बनवू होय, तमारी पासे एंड्रॉइड फोन होय तो थई जाओ तैयार। हूँ तमने बे कड़ी देशभक्ति विषय नी कहूँ। सरफरोशी की तमन्ना हमारे दिल में है, सरफरोशी की तमन्ना, वक्त आने पे हम बता देंगे है आसमां, वक्त आने पे हम बता देंगे आसमां क्या हमारे दिल में है, वक्त आने पे हम बता देंगे। मित्रों मारा अमुक अनुभव हूँ तमारी पाए हूँ शेयर करवा मागू छू। जो तमने ऑनलाइन थाती बधी माहिती आवड़ती हुए तो तमारी वात अलग छे, पण जो जेने नथी आवड़ती तेना माटे मैं आ वीडियो बनायो छे। मैं आगल बनायो तो दक्षिण गुजरात वीज कंपनी लाइट बिल केम डाउनलोड करूँ, पण ये मैं मारी रीतना बनाई नाखो भाई, हालो आ रीतनु थाय। पण मैं विचार्यू कि अभणमां अभण व्यक्ति सुधी आ वीडियो केम पूगे अने एने केम आवड़े, तो एनी पाए हालो कॉम्प्यूटर छे, लैपटॉप छे, मोबाइल छे। कॉम्प्यूटर, लैपटॉप, मोबाइल। मित्रों एक तमने मस्ती नी वात कही दो, तमारा मोबाइल में वधारानी एप डाउनलोड न करो। जे कोई एप डाउनलोड करवी होय ए गूगल पे मांथी करो, आ गूगल प्ले स्टोर मांथी करो, जेथी तमने बहु फायदा रहे। अने मित्रों वधारानी एप डाउनलोड न करो, फायदा तमारे छे एक के एप साथे तमारू क्रेडिट कार्ड, डेबिट कार्ड, आधार कार्ड, एक के डॉक्यूमेंट शेर न करो, જેથી તમારે ખૂબ સારા બેનિફિટ મળે, તમારા બેંકમાંથી પૈસા પણ જઈ શકે છે। મિત્રો મારો એક લક્ષ્ય છે કે મારા ગુજરાતી મિત્રો તમામ જાગૃત બને અને તેમને આ ઓનલાઈન થતી તમામ માહિતી મારે શેર કરવી, જેટલા મારા અનુભવમાં આવી છે તેટલી। તમે એકવાર નક્કી કરી લો, બધું શીખવું છે, બધું ફાવે એવું છે। મિત્રો માનો કે તમને માવો બનાવતા આવડતો હતો, માનો કે તમને કોઈ પણ કામ આવડતું હતું, પણ કેમ આવડ્યું એ તમારી કરવું જ છે। હું તમને નાનો એવો ટોપિક કહું, માનો કે તમે અભણ છો, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના પૈસા કેવી રીતે આવે એની તમે મહેનત કરો છો, તેમજ અનેક યોજનાઓનો લાભ લેવાની મહેનત કરો। મિત્રો મેં વાત કરી ખાલી યોજનાની, પણ તમે માનો કે આ ઓનલાઈન મળતા તમને પૈસા મળતા હોય રોજ ઘરે બેઠા 2-5 હજાર, તો તમે મહેનત કરો। પણ આ વસ્તુ એવી છે કે મફતમાં થાય છે, પણ અત્યારના મેં ટોપિક એવા બનાવ્યા છે જે નાના નાના છે એ તમારા જીવનમાં ઘણા ઉપયોગી બને, પણ હું આગળ જતાં લોકડાઉન ખુલે પછી એવા ટોપિક તમારે પાસે હું શેર કરવા માગું છું। તમારે એક એક રૂપિયો તમારી બચત થાય તેવા મારે ટોપિક બને। મિત્રો હું જે કાંઈ તમને માહિતી આપી રહ્યો છું મારા અનુભવની છે, 100% સાચી છે। તમારે એક જ વાર નક્કી કરી લેવું છે, બધુંય મારે શીખી જવું છે તેવો તમારે વિચાર કરવાનો છે। મેં આગળ અનેક વિડીયો બનાવ્યા છે, આધાર કાર્ડ ડાઉનલોડ કરવાનું, મોબાઈલ નંબર આધાર કાર્ડ આરે લિંક છે કે નહીં તેવા અનેક વિડીયો બનાવ્યા છે, આધાર કાર્ડ બેંક સાથે લિંક છે કે નહીં। જો તમારે આધાર કાર્ડ લિંક કરવું હોય બેંક આરે તો તમારે બેંકમાં જવું પડે છે 100%, અને તેને કહેવાનું કે મારે આધાર કાર્ડ બેંક સાથે લિંક કરી દો। જો તમારું આધાર કાર્ડ બેંક સાથે લિંક થઈ જાય તો સરકારી યોજનાના તમને લાભ મળતા હોય એ સીધા તમારા બેંક એકાઉન્ટમાં આવે। મિત્રો તમારું આધાર કાર્ડ કોઈ સાથે શેર કરો નહીં, જેથી તમારે યારે કોઈ સીટિંગ ન થાય, તમારો અંગૂઠો જાય। માનો કે તમે કોઈ પણ સિમ કાર્ડ લેવા જાઓ તો એ કેમ ફિંગરપ્રિન્ટ રડાડો છો તમારો અંગૂઠો, તેવી રીતના મિત્રો ગમે તે લાલચમાં ન આવો। માનો કે તમારા ફોન કરીને તમને કોઈ કહે કે તમારા ખાતામાં એટલા રૂપિયા નાખી દો, તમે આ માહિતી આપો તમારું ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે આધાર કાર્ડની માહિતી, તો મિત્રો આધાર કાર્ડથી ને પૈસા નીકળે છે। મોદીજીએ 2016માં નોટબંધી વખતે નોટબંધી મેં એમ કીધું હતું, હોગા અંગૂઠે છે પૈસા નીકાળને કા, અંગૂઠો અડાડશો તો તમે પૈસા કાઢી શકશો। મિત્રો આધાર કાર્ડના માધ્યમથી ને પૈસા નીકળી શકે છે, તમે જાગૃત બનો અને મારી ચેનલના વિડીયો તમે જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ તમે હજી સુધી ન કરી તો કરી દેજો, જેથી તમારા સુધી મારા વિડીયો નવા ઉગે। તમારી પાસે ગૂગલ હોય, ક્રોમ હોય, યુસી હોય, કોઈ પણ બ્રાઉઝર ઓપન કરો, હું ક્રોમ ઓપન કર્યું, DGVCL। મિત્રો તમારે જે જગ્યાએ ટચ કરવાની ત્યાં હું મારી ફિંગરપ્રિન્ટ મૂકી દઉં છું, જેથી તમને માહિતી મળે અને તમને ખ્યાલ ન આવે તો ખાલી હું જેમ કરી રહ્યો છું મારી સ્કીન ઉપર એ તમારા મોબાઈલમાં એક્ટિંગ કરવાની, જે જગ્યાએ મારી માહિતી નાખું છું એ જગ્યાએ તમારી માહિતી નાખી દેવી।
આ ડીજીવી સેલ ઓપન કર્યું, તમારે કોમ્પ્યુટર જેવું તમારે કરવું હોય, ખૂણા પર ત્રણ ડોટ દેખાઈ રહ્યા છે ત્યાં ટચ કરો. હું મારો મોબાઈલ હંમેશા કોમ્પ્યુટર ટાઈપ જ યુઝ કરું છું. ખૂણા પર ત્રણ ડોટ ઉપર ટચ કરશો એટલે તમારી સામે એક બીજું પેજ ખુલશે. જો ખુલ્યું તેમાં ડેસ્કટોપ સાઇઝ ઉપર ક્લિક કરવાનું. જે જગ્યાએ તમારે ટચ કરવાનું આવે, તમને અભણ હોય તો તમને એક સરળ રીતે માહિતી મળે, તે ટચ માટેની આંગળી મૂકી રહ્યો છું, તો જેથી તમને માહિતી મળે, તમે એ રીતનો ઉપયોગ કરો તો તમને સારું પડે. તમે જાગૃત બનો. તમે એકવાર નક્કી કરી લો બધું શીખવું જ છે, બહુ ઇઝી વસ્તુ છે. તમારા મોબાઈલનો સદુપયોગ કરો. ડીજી વીસીએલ વેબસાઇટ ઓપન થઈ ગઈ. તમે આખું પેજ શાંતિથી જુઓ. આપણે મુદ્દાની વાત છે, લાઇટ બિલ ડાઉનલોડ કરવાની, પહેલી લિંક ઉપર ક્લિક કરવાનું છે. તમે તમને હું બતાવી દઉં, તમારા મોબાઈલમાં એવી જગ્યાએ ટિક કરવાનું ડીજી વીસીએલ. તમે ઇંગ્લિશ ન આવડતું હોય, ખાલી તમે હું જે રીતનું કરું છું એ રીતની એક્ટિંગ કરી રાખો તમારા મોબાઈલમાં. તમે જાગૃત બનો. તમે ક્યાંય પણ છેતરાવની એવા મારે વિડીયો બનાવવા છે. તમે એકવાર નક્કી કરી લો, મારે બધું શીખી જ જવું છે. ડીજી વીસીએલ ઉપર ટચ કર્યું, તરત તમારી સામે બીજું પેજ ઓપન થઈ ગયું. તમે આ જોઈ શકો છો, આ પેજ ઓપન થઈ ગયું. શાંતિથી બધું પેજ પૂરું જોવો. તમે ઝૂમ કરશો, જેલો ડાગલો દોરેલો આવે છે ડીજી વીસીએલ બિલવાળાનું, તેની નીચે તે આપણી માહિતી છે, વેરા આપણું લાઇટ બિલ કેવી રીતે ડાઉનલોડ કરવું, નવું લાઇટ બિલ લેટેસ્ટ જે આપણું ગયા મહિનાનું આવેલું હોય તે. તમે ઝૂમ કરશો પેજને એટલે તમને માહિતી મળશે. ત્યાં લખેલું છે વી લિસ્ટ વ્યૂ લેટેસ્ટ લાઇટ બિલ ડિટેલ. તમને ન આવડે, ઇંગ્લિશ ન આવડે તો ખાલી તમારે એક્ટિંગ કરવાનું છે. હું મારી આંગળી મૂકતો જ જાઉં છું બધી જગ્યાએ, લાલ રાઉન્ડ કરતો જાય, અમુક જગ્યાએ તમને ખ્યાલ આવે સરળ રીતે. અને તમારે ખાલી એકવાર નક્કી કરી લેવું છે, મારે બધું ઓનલાઈન શીખી જવાનું છે. મિત્રો, આ વાત એટલે કહી રહ્યો છું, મારો એક જ લક્ષ્ય છે, ગભણમાં અભણ વ્યક્તિ, દેહના ખેડૂત પણ ન ગભરાય, કોઈ પણ વસ્તુમાં તે જાગૃત બને. અને એક એક રૂપિયાની બચતનો મારો લક્ષ્ય છે. પૈસાવાળાની તો વાત અલગ છે, પણ મારા દેશના ખેડૂત તેમજ ગરીબ ઘર તેના પૈસા કેમ બચે એનો મારો લક્ષ્ય છે. તો હું તમને મેઇન પેજ ઉપર જઈએ, આપણે મેઇન લક્ષ્ય ઉપર ઝૂમ કરીએ. તમે જોઈ રહ્યા છો નીચે વ્યૂ લિસ્ટ બિલ ડિટેલ એવું લખેલું આવે છે. તમારા છોકરાઓની પણ આ બધી માહિતી શીખવાડી શકો છો. નાનો હોય તો એને બધું જોઈને આવડી જાય, ખાલી એની ડિટેલ નાખવાની છે. જો આ ડાગલાઈન નીચે અત્યારે છેલ્લી લાઈનમાં છે, વ્યૂ લિસ્ટ ડિટેલ બિલ જો જોઈ રહ્યા, તમે ત્યાં ટચ કરવાનો છે. તમારે જે જગ્યાએ ટચ કરવાનું છે, હું મારી આંગળી મૂકી રહ્યો છું તમારા મોબાઈલમાં, તમારી આંગળી મૂકીને ટચ કરવાનું છે. શાંતિથી જુઓ મિત્રો, હીરોને વિડીયોને કટ ન કરો એટલે તમને ઇઝી રીતે માહિતી મળે તેવો મારો લક્ષ્ય છે. આગળ મેં વિડીયો બનાવ્યો, બહુ ફાસ્ટ બનાવી નાખ્યો. મને એમ થયું કે આ અભણ વ્યક્તિને આમાં શીખવા જ ન મળે. મારો તો લક્ષ્ય અભણ વ્યક્તિને શીખવાનું. તમારે જો આ સામે આ પેજ ઓપન થઈ ગયું, પહેલામાં તમારે ગ્રાહક નંબર નાખવાનો છે. તમારા લાઇટ બિલમાં ધ્યાનથી જોજો, 11 આંકડાનો આવશે ગ્રાહક નંબર. ત્યારબાદ નીચે જોઈએ એબીસીડીમાં લખી રહેલું દેખાય, CFAJK. મિત્રો, ઘણાને એમ થતું હોય મને ઓનલાઈન આવું કાંઈ ન આવડે, હું ભણેલો નથી, અભણ છું. સાચી વાત કહું તો હું એક અભણ જ વ્યક્તિ છું, પણ મેં એકવાર નક્કી કર્યું કે ઓનલાઈન બધી માહિતી મારે શીખવી છે અને બધાને હું શેર કેમ કરું, મને આવડી જાય તો બધા અનુભવ મારી ઉપર પહેલાં પ્રયોગ કરું છું, પછી જ હું તમારી હુંધી પગાડવાનો પ્રયત્ન કરું છું. મેં મારા 11 આંકડાનો કોડ નાખી દીધો, ગ્રાહક નંબર, અને ત્યારબાદ આ ABCD લખી નાખું. ABCDનો સ્પેલિંગ ખોટો લગાય તો પહેલાં જોઈ લેવાનું. તમે ન સમજાય તો આ ખૂણા ઉપર જો ગોળ સર્કલ દેખાઈ રહ્યું છે ABCD લખ્યા પછી, ત્યાં ટચ કરીને બીજો હોય તો આવી શકે છે. તો હું જોઈ લઉં, મારે આ નાખીને થઈ જાય છે. ન થાય ફરી વાર ડિટેલ નાખી દો એટલે થઈ જાય પરફેક્ટ. એકવાર તમારે સાચી ડિટેલ એની ઉપર નાખી દો એટલે તમારું લાઇટ બિલ ડાઉનલોડ થઈ જાય, ખુલી જાય. તો મેં નાખી દીધું, જો આ KMA ખોટો લખ્યો છે તો ન થાય. પણ મેં વિચાર્યું કે આ જોઈ લઉં, ચેક કરી લઉં, તો જોયું તો મારો કેક ખોટો લખ્યો છે. તો એને સુધારી JK કરવાનો છે. જે રીતની ABCD લખી લેવા, પહેલી બીજી ABCDમાં એ જ રીતનું લખવાનું છે. તમે એકવાર નક્કી કરો ખાલી મિત્રો, ત્યારબાદ જો આ સબમિટ લખ્યું છે ત્યાં ટચ કરવાનું છે. એ તમને ન સમજાય મારી આંગળી ત્યાં મૂકું જ છું. તમે એને તમારા મોબાઈલમાં એવી જગ્યાએ ટચ કરી દો જેથી તમારું બિલ તમારી સામે આવી જાય. આવી ગયું તમારી સામે બિલ, લાઇટ બિલ. ઘરે બેઠા તમે જોઈ રાખો, તમારા એન્ડ્રોઈડ મોબાઈલનો સદુપયોગ કરો. તેમજ તમારે ડાઉનલોડ કરવો હોય, ખૂણા ઉપર ત્રણ ડોટ દેખાય છે
તે જગ્યાએ ટચ કરો, ખાલી તમને ઈ ન સમજાય ત્યાં હું આંગળી મૂકી દઉં છું, એરો નિશાની આપું. જો તમે જોઈ રહ્યા છો, તેમજ તમારી બિલને ડાઉનલોડ કરવું હોય તો જો ખૂણા પર તમને શેર કરવો હોય કોઈને, તો અથવા પ્રિન્ટ કાઢવી હોય તમારી પાસે પ્રિન્ટર હોય તો, અને પ્રિન્ટરનો એક બહુ સારું ઓપ્શન છે પીડીએફ ફાઇલનું. પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવા માટે હું એ તમને ઓપ્શન આવ્યો હમણાં બતાવી દઉં. શેર ઉપર ક્લિક કરવાનું છે, તમારે જે જગ્યાએ ટચ કરવાનું છે ત્યાં હું એરો મૂકું છું, મારી આંગળી મૂકતો જાઉં છું. મિત્રો, તમારે ખાલી એટલી એક્ટિંગ કરવાની છે, તમે નક્કી કરો ખાલી મારે બધું શીખવું છે, હું તમારી મુંદી નવા નવા વિડીયો પુગાડતો રહે. પ્રિન્ટ ઉપર ક્લિક કરીશું, જો તમે જોઈ રહ્યો પ્રિન્ટનું ત્યાં ક્લિક કરી, તો તમારી પાસે પ્રિન્ટર હોય પ્રિન્ટ તમે કાઢી જ શકો છો, પણ પ્રિન્ટર ન હોય તો પીડીએફ ફાઇલ કેમ કરવી છે એવું તેને ઓપ્શન બતાવી દઉં. ખૂણા પર જો પીડીએફ દેખાય છે, એ તમને ખ્યાલ ન હોય ત્યાં હું આંગળી મૂકી દઉં છું. મિત્રો, મારો એક લક્ષ્ય છે, તમે ભણેલ ગણેલ હોશિયાર હોય તમને એમ થાય આ કેમ કહે છે, પણ મારો તો લક્ષ્ય છે બધાય હુંધી વિડીયો પૂગે. દેહનાથ ખેડૂત તે વાડીએ જઈને આ બિલ ડાઉનલોડ કરીએ કે એમાં હું નવી નવી માહિતી, એક એક રૂપિયો મારે બધાની બચત કરવી. સેવ ઉપર ક્લિક કરો. મિત્રો, વિડીયો માનંદ આવે લાઈક કરો, શેર કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમારી હુંધી નવી માહિતી મળી.